બુધવાર ગુજરાત સરકારે પંદર બસો કોટા મોકલી હતી તેમાં લગભગ ચારસો વિદ્યાર્થી ગુજરાતી આવવા રવાના થયા હતા તેવી જ રીતે એકસો ચાર બસ મોકલી હતી જેમાં વધુ વિદ્યાર્થી અને વાલીઓ વતન મોકલાયા હતા એલર ઇન્સ્ટિટ્યુટ ની અપીલ પછી જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસ ને કારણે પહેલા ઉત્તર પ્રદેશ અને હવે ગુજરાત તથા મધ્યપ્રદેશ સરકારે પોતાના વિદ્યાર્થીઓને પરત લાવવા બસો મોકલી હતી ગુરુવારે દમણ દીવ ના સાઈઠ વિદ્યાર્થીઓને લઈને થશે ડાયરેક્ટર નવીન મહેશ્વરીએ જણાવ્યું હતું કે જનતા કરફ્યુ દિવસથી વિદ્યાર્થીઓનું ધ્યાન રખાઈ રહ્યું છે તેમને મેડિકલ હેલ્પ ઉપરાંત સાયકોલોજિકલ એકેડેમિક એન્ડ ક્લિનિકલ કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન શરૂ કરાય છે અહીં તમામ 15 થી 18 વર્ષ વયના વિદ્યાર્થીઓ છે અને તેઓ આવા સમયે પરિવારથી દૂર રહી શકે તેમ નથી આથી જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરાઈ હતી કોટાથી રવાના થતા તમામને બસ સેનિટાઈઝ કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને માસ્ક અલ્પહાર તથા આરોગ્ય ચેકઅપ પછી જ બસમાં મોકલાયા હતા તેમને પાણીની બોટલ કુરકુરે ચોકલેટ વેફર બિસ્કિટ ભજિયા અને મીઠાઈના પેકેટ પણ અપાયા હતા દરેક વિદ્યાર્થીને થર્મલ સ્કેનિંગ પણ કરાયું હતું